નમસ્કાર. શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર. હું છું શાદિયા મનીષા. ડૉક્ટર વેકરિયા સરના માર્ગદર્શન હેઠળ મૂલ્ય શિક્ષણ વિષય અંતર્ગત આજે હું તમારી સાથે યુનિટ 3ના 3.1ની ચર્ચા કરીશ. યુનિટ 3, એપ્રોચીસ એન્ડ મેથડ ઓફ વેલ્યુ એજ્યુકેશન, તેના અંતર્ગત 3.1 મૂલ્ય શિક્ષણ માટે અભ્યાસક્રમ અભિગમનો સીધો અભિગમ એક વિષય તરીકે મૂલ્યોનું શિક્ષણ, પરોક્ષ અને સંકલિત અભ્યાસક્રમના વિષયો દ્વારા મૂલ્ય શીખવવાનો અભિગમ. મૂલ્ય શિક્ષણનો અભિગમ એક વિષય તરીકે, આ અભિગમમાં મૂલ્ય શિક્ષણ સંબંધિત અન્ય વિષયોની જેમ અભ્યાસક્રમ બનાવવામાં આવે છે અને તેના દ્વારા મૂલ્ય શિક્ષણની સમજ અને પાયાના ખ્યાલો શીખવવામાં આવે છે. જેમ કે મૂલ્ય શિક્ષણ એટલે શું, મૂલ્યના વિવિધ પ્રકારો, માનવ જીવનના આવશ્યક મૂલ્યો, મૂલ્ય વિકાસની વિવિધ પદ્ધતિઓ, મૂલ્યનો દાર્શનિક પરિપ્રેક્ષ્ય અને મૂલ્યનો સામાજિક પરિપ્રેક્ષ્ય જેવી સૈદ્ધાંતિક બાબતોનો ખ્યાલ આપવામાં આવે છે. આ અભિગમમાં શાળા સમય દરમિયાન, શાળાના સમય પત્રકમાં ફાળવેલ તાસ દરમિયાન મૂલ્ય સંબંધિત સૈદ્ધાંતિક બાબતોનું પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે છે. આ અભિગમ દ્વારા વિવિધ પ્રકારના મૂલ્યોની સમજ આપવાની સાથે સાથે મૂલ્ય વિકાસ, મૂલ્ય સંબંધિત વિવિધ ઉદાહરણો, જીવન પ્રસંગો અને મહાપુરુષોના ચરિત્ર વગેરે દ્વારા મૂલ્ય અંગેની ઊંડી સમજ આપવામાં આવે છે. પરિણામે બાળક પોતાના જીવનમાં તેનું અનુસરણ કરવા માટે પ્રેરાય છે. અભ્યાસક્રમમાં સમાવેશ મૂલ્ય અભિગમ. શાળા કક્ષાએ બાળકોને જુદા જુદા વિષયો શીખવવામાં આવે છે, જેમ કે ભાષા, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત વગેરે. પરિણામે બાળકો અભ્યાસક્રમની સૈદ્ધાંતિક બાબતોની સાથે પાઠ્યપુસ્તકમાં નિહિત વિભિન્ન મૂલ્યોનું શિક્ષણ મેળવે છે. શાળામાં શીખવવામાં આવતા ભાષાના વિષયો દ્વારા બાળકોને પાઠ્યક્રમ સંબંધિત પાઠ્ય સહગામી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેમ કે નાટ્ય મંચ, નૃત્ય, ગાન, કવિ સંમેલન, લોકવાદ વિવાદ પ્રતિયોગિતા, એકાંકી જીવન અને સાહિત્ય સર્જન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેનાથી બાળકોમાં આપણી મહામૂલી ભારતીય સંસ્કૃતિની સાંસ્કૃતિક વિરાસત સંબંધિત મૂલ્યોનો વિકાસ થાય છે. ભાષાના વિષયોમાં ગદ્યાંશ અને પદ્યાંશમાં સમાવિષ્ટ મૂલ્યો જેવા કે પ્રેમ, વીરતા, કરુણા, સચ્ચાઈ, વિનમ્રતા, સાદગી, આત્મવિશ્વાસ, સહિષ્ણુતા, દયા, દેશભક્તિ, સહાનુભૂતિ, સત્ય, પ્રકૃતિ પ્રેમ, માનવતા જેવા અનેક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. સમાજવિદ્યા, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ જેવા વિષયના શિક્ષણ દ્વારા અભ્યાસક્રમમાં નિહિત તેવા વિશ્વ બંધુત્વ અને વિશ્વ નાગરિકતાની ભાવના જેવા વૈશ્વિક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. જુદા જુદા દેશ પ્રદેશ તથા વિભિન્ન જાતિના લોકોની રહેણી કહેણી, આદર્શો અને પરંપરાનું જ્ઞાન આપીને આદરભાવ, સન્માન અને વિભિન્ન સાંસ્કૃતિક વિરાસતનું રક્ષણ જેવા અભ્યાસક્રમમાં નિહિત મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયના શિક્ષણ દ્વારા પ્રકૃતિમાં વ્યાપ્ત વિવિધ જીવજંતુ તેમજ વનસ્પતિ પરિસ્થિતિની અનુકૂળતા, સહજીવન, પરોપકારી જીવન જે વિકાસના સિદ્ધાંતો, સૌંદર્ય, જિજ્ઞાસા વૃત્તિ, પરોપકાર, સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણનો વિકાસ, શોધ, તત્પરતા અને નવું નવું જાણવા જેવા અનેક મૂલ્ય અભ્યાસક્રમમાં સમાયેલા હોય છે,
તેનો બાળકમાં વિકાસ કરી શકાય છે. ભૂગોળ શિક્ષણ દ્વારા ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, તારા, આકાશગંગા, ગ્રહોની સ્થિતિ, નદીઓ અને સમુદ્ર વગેરેનું શિક્ષણ આપવાથી બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ અને પૂછવાનો ભાવ જેવા મૂલ્યનો વિકાસ કરી શકાય છે. પદાર્થો, ઊર્જાના સ્ત્રોત, ગોબર ગેસ અને ખનિજ તેલ જેવા એકમો શીખવતા તેમાં સમાયેલા મૂલ્યો જેવા કે ઊર્જા સંચયનો ખ્યાલ, ખનિજોનો વિવેકપૂર્વક ઉપયોગ, ઊર્જાની ઉપયોગિતા, ઊર્જા સંરક્ષણ અને સંવેદનશીલતા વગેરે મૂલ્ય વિકસાવી શકાય છે. પરોક્ષ અને સંકલિત અભ્યાસક્રમના વિષય દ્વારા મૂલ્ય શીખવવાનો અભિગમ. શાળામાં સાક્ષરી વિષયોના શિક્ષણની સાથે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ પ્રાર્થના, સમૂહ સફાઈ, રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો તેમજ વિવિધ દિવસોની ઉજવણીઓ, સમાજ સેવાની પ્રવૃત્તિઓ અને સામાજિક જીવન જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જુદા જુદા પ્રકારના મૂલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેને મૂલ્ય શિક્ષણ આપવાની પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. બાળકોમાં મૂલ્યનું સિંચન કરવા માટેની કોઈ અસરકારક રીત હોય તો તે પરોક્ષ રીત છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પોતાની અભિરુચિ પ્રમાણે વિકસવાની તક મળે છે. બાળકોને વાસ્તવિક અનુભવો પૂરા પાડીને તેમનામાં મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે. પરિણામે બાળકો સ્વાભાવિક રીતે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શીખેલા મૂલ્યોનું પોતાના જીવનમાં આચરણ કરે છે. સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના એ શાળાનો નિત્યક્રમ છે. સમૂહ પ્રાર્થના દ્વારા શાળામાં આધ્યાત્મિકતાનું વાસ્તવિક વાતાવરણ સર્જવામાં આવે છે. પરિણામે બાળકોમાં આધ્યાત્મિક મૂલ્ય જેવા કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, શ્રદ્ધા, પવિત્રતા, અહિંસા, સત્ય, જીવદયા, સાત્વિકતા, શુદ્ધતા અને નિયમિતતા જેવા અનેક મૂલ્ય વિકસાવી શકાય છે. સમૂહ સફાઈ. શાળામાં યોજવામાં આવતી સમૂહ સફાઈની પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત મૂલ્ય વિકસાવી શકાય છે. બાળકો પોતાના જીવનમાં સફાઈનું મહત્વ સમજે અને શારીરિક સ્વચ્છતાની સભાનતા કેળવે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાની ભાવના વિકસાવીને પોતાના જીવનમાં તેનું આચરણ કરે, જેનાથી તેઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપી શકે. આવા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સમૂહ સફાઈ એ ઉપયોગી મૂલ્ય છે. રમતગમત. રમતગમત એ બાળકોને પ્રિય સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે. રમતગમતમાં બાળકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં ખેલદિલી, પરસ્પર સહયોગ, સત્યનિષ્ઠા, શારીરિક સ્વાસ્થ્યની સભાનતા, નૈતિકતા, ત્યાગની ભાવના, આજ્ઞાપાલન, હિંમત, સાહસ, ધૈર્ય અને નિડરતા જેવા મૂલ્યોનું સિંચન થાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો. બાળકોમાં આપણા શાશ્વત મૂલ્યોને ઉજાગર રાખવાના હેતુથી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન, સંસ્કૃતિના આદર્શો અને આપણા શાશ્વત મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, આદર સત્કાર અને માન સન્માન જેવા મૂલ્યોનો વિકાસ થાય છે. સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો તેમજ વિશિષ્ટ દિવસોની ઉજવણી. બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ કરવાના હેતુથી શાળામાં આપણા સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો જેવા કે
રક્ષાબંધન, ભાઈ બીજ, ધૂળેટી, સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા તહેવારો ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આપણા સંત પુરુષોની જન્મ જયંતીઓ, પુણ્યતિથિ અને પર્યાવરણ દિન, વસ્તી દિન, શિક્ષક દિવસ જેવા વિશિષ્ટ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં સામાજિક મૂલ્યો, રાષ્ટ્રીય મૂલ્યો, ધાર્મિક નૈતિક મૂલ્ય અને પર્યાવરણ સંબંધિત અનેક મૂલ્યોનું શિક્ષણ આપી શકાય છે. વકૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધા. શાળામાં જુદા જુદા વિષય સંબંધિત વકૃત્વ સ્પર્ધા અને લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સત્ય, હકીકતો રજૂ કરવાની નૈતિકતા, હિંમત, જિજ્ઞાસા વૃત્તિ, નેતૃત્વ શક્તિ તેમજ અભિનય કલા જેવા મૂલ્યનો વિકાસ થાય છે. સમાજ સેવાની પ્રવૃત્તિઓ. બાળકોમાં સામાજિકતા તેમજ સમાજ સેવાની ભાવનાનો વિકાસ કરવાના હેતુથી ગ્રામ સેવા, ગ્રામ સફાઈ, આપત્તિગ્રસ્ત લોકોની સેવા, દીન દુખિયાની સેવા અને જરૂરિયાતમંદની સેવા જેવી સમાજ સેવાની પ્રવૃત્તિઓનું શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તેનાથી બાળકોમાં સેવા ભાવના, કરુણા, સહાનુભૂતિ, સહકાર, પરોપકાર, દયાભાવ અને સામાજિક ઋણ અદા કરવાની નિષ્ઠા જેવા અનેક મૂલ્યોનો વિકાસ થાય છે. સામુદાયિક જીવનની પ્રવૃત્તિઓ. શાળા દ્વારા સમૂહ ભોજન, પ્રવાસ પર્યટન, ગ્રામ શિબિરો, વન ભોજન જેવી સામુદાયિક જીવનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સામુદાયિક જીવન માટે આવશ્યક મૂલ્યો જેવા કે સમૂહ ભાવના, સહકાર, પરસ્પર સહાય, એકબીજાના દુઃખમાં સહભાગી બનવું, લોકશાહી, ત્યાગની ભાવના જેવા મૂલ્યનો વિકાસ થાય છે. સંકલિત અભ્યાસક્રમના વિષયો દ્વારા મૂલ્ય શીખવવાના અભિગમો. સંકલિત અભ્યાસક્રમ દ્વારા બાળકોના પાયાના કૌશલ્યો, વિષયવસ્તુ અને ઉચ્ચ કક્ષાની વિચારણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. સંકલિત અભ્યાસક્રમ દ્વારા બાળકોને આજીવન અધ્યયન અને પ્રોત્સાહનનું મૂલ્ય આપી શકાય છે. વિદ્યાર્થીઓમાં કોઈ મુખ્ય વિચાર અને અર્થપૂર્ણ સંકલ્પના બનાવવાના મૂલ્યનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓ શીખેલા કૌશલ્યનો ઉપયોગ કરવાનું મૂલ્ય કેળવે છે. વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનમાં સક્રિય ભાગીદારી દાખવે તે માટે પ્રોત્સાહિત કરાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી પ્રેરણા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિષય વસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાનનું મૂલ્ય વિકસાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને વલણ કૌશલ્ય અને જ્ઞાનનો નવ વિકાસ કરવાના વિવિધ અનુભવો આપવામાં આવે છે અને તેમને વિવિધ જોડાણો કરવામાં મદદ કરે છે. સંકલિત અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવે છે. થેન્ક યુ.